જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર શાળાના ધોરણ 10ના વિજ્ઞાન વિષયના વિડીયો લેક્ચરમાં સૌ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ 6ઠું ચેપ્ટર જૈવિક ક્રિયાઓ, જેમાં આપણે છેલ્લે ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથો વિશે સમજૂતી જોઈ હતી. હવે આપણે આગળ વધીએ તો લાસ્ટ લેક્ચરમાં આપણે એટીપી વિશે પણ વાત કરેલી હતી કે એટીપી છે તે મુક્ત થાય છે, કોષીય શ્વસન દરમિયાન મુક્ત થતી ઉર્જા એટીપીના અણુના સંશ્લેષણમાં ઉપયોગમાં લેવામાં આવે છે તેવું આપણે જોયું હતું. તો આ એટીપી છે એનું પૂરું નામ ફરીથી આપણે થોડું રિવાઇઝ કરી લઈએ કે એટીપી છે એનું પૂરું નામ છે એડીનોસાઇન ટ્રાઈ ફોસ્ફેટ. ટ્રાઈ ટી એટલે કે ટ્રાઈ, ટ્રાઈ એટલે કે ત્રણ, ફોસ્ફેટના કેટલા, ત્રણ અણુ હોય છે એટલે કે એડીપી. એડીપી એટલે એડીનોસાઇન ડાયફોસ્ફેટમાં ફોસ્ફેટનો એક અણુ જોડાય એટલે એટીપી બને છે. અને એટીપીનો ઉપયોગ ક્યાં થાય છે તો સ્નાયુઓ કે પેશીઓના સંકોચનમાં, ઉર્મી વેગના વહનમાં, પ્રચલન વગેરે અનેક ક્રિયાઓ માટે થાય છે. ને આપણે જે છેલ્લા લેક્ચરમાં જોયું હતું. હવે આગળ વધીએ તો આપણો નેક્સ્ટ ટોપિક છે કે વનસ્પતિઓમાં વાયુઓનો વિનિમય કઈ રીતે થાય છે. આપણે વનસ્પતિઓમાં જોયું કે વાયુઓનો વિનિમય છે વાયુરંધ્ર દ્વારા થાય છે, પણ કઈ રીતે ઓટુ અને CO2 બહાર નીકળે છે. અથવા તો પ્રશ્ન એવી રીતે પણ પૂછાઈ શકે કે વનસ્પતિઓની અંદર કેટલીક વખત CO2 અને કેટલીક વખત ઓટુ દૂર થાય છે, કેટલીક વાર CO2 દૂર થાય કાર્બન ડાયોક્સાઇડ, કેટલી વાર ઓક્સિજન દૂર થાય છે, તો આવું શા માટે થાય છે. બંને રીતે આપણને પ્રશ્ન પૂછાઈ શકે છે. તો આપણે જોઈએ કે જારક શ્વસન પરિપથ ઓક્સિજન પર આધારિત હોવાથી, જારક શ્વસન છે ઓક્સિજન પર આધારિત છે, આપણે વાત કરી હતી ઓક્સિજનની હાજરીમાં જે શ્વસન થાય તેને જારક શ્વસન કહેવાય, અને જારક શ્વસન કરતા સજીવોને જારક સજીવો કહેવાય. જારક શ્વસન પરિપથ ઓક્સિજન પર આધારિત હોવાથી જારક સજીવોને એ સુનિશ્ચિત કરવાની આવશ્યકતા છે કે પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન પ્રાપ્ત કરતા રહે. એટલે જારક સજીવો છે એને ફક્ત એટલું જ ધ્યાન રાખવાનું છે કે એને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પ્રાપ્ત થતો રહેવો જોઈએ. આપણે જોઈ ગયા છે કે વનસ્પતિ છે વાયુઓનો વિનિમય રંધ્ર દ્વારા કરે છે, જેને આપણે વાયુરંધ્ર અથવા પર્ણરંધ્ર તરીકે પણ ઓળખતા હતા અને તેની આપણે આકૃતિ પણ જોઈ હતી. તો વનસ્પતિ વાયુઓનો વિનિમય, વિનિમય એટલે કે આપલે, O2 અને CO2ની આપલે છે, તે પર્ણરંધ્ર અથવા રંધ્ર કે વાયુરંધ્ર દ્વારા કરે છે. અને આંતરકોષીય અવકાશ, વનસ્પતિનો જે વાયુરંધ્ર છે એની અંદર જે આંતરકોષીય અવકાશ રહેલો છે, જે આપણે આકૃતિમાં જોયો હતો, તે શું સુનિશ્ચિત કરે છે કે બધા જે કોષો છે તે વાયુઓના સંપર્કમાં રહે. એટલે O2 અને CO2 જે વાયુઓ છે એના સંપર્કમાં રહે તે સુનિશ્ચિત કરવાનું કામ આંતરકોષીય અવકાશનું છે. અહીંયા કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપલે પ્રસરણ દ્વારા થાય છે. એટલે વનસ્પતિની અંદર છે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે છે પ્રસરણ દ્વારા થાય છે. તે કોષોમાં કે તેનાથી દૂર અને બહાર હવામાં જઈ શકે છે. કોણ તે એટલે કોણ? O2 અને CO2. O2 અને CO2 બંને કોષોમાં પણ જઈ શકે છે, તેનાથી દૂર પણ જઈ શકે છે અને બહાર હવામાં પણ જઈ શકે છે. પ્રસરણની દિશા એટલે આ વાયુઓના પ્રસરણની દિશા છે તે પર્યાવરણીય અવસ્થાઓ, પર્યાવરણની અવસ્થા કેવી છે તે, અને વનસ્પતિની આવશ્યકતા એટલે વનસ્પતિની જરૂરિયાત કેવી છે ઓક્સિજન અને CO2 માટેની, તેના પર પણ આધારિત છે. રાત્રિ દરમિયાન જ્યારે પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા થતી નથી, આપણને ખબર છે પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે, સૂર્યનો પ્રકાશ દિવસ દરમિયાન હોય છે, એટલે રાત્રિ દરમિયાન જ્યારે આ પ્રક્રિયા થતી નથી ત્યારે કાર્બન ડાયોક્સાઇડનું બહાર નીકળવું મુખ્ય આપલે ક્રિયા બને છે. રાત્રિ દરમિયાન છે એ પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા થતી નથી ત્યારે મુખ્ય વિનિમય પ્રક્રિયા કઈ છે? CO2નું દૂર થવું. દિવસમાં શ્વસન દરમિયાન નિર્માણ પામેલ CO2, વનસ્પતિ શ્વસનમાં CO2 લે છે, તો દિવસ દરમિયાન પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા માટે જે CO2 બને છે, જે નિર્માણ પામે છે CO2, તે પ્રકાશસંશ્લેષણમાં વપરાઈ જાય છે. આમ કોઈ CO2 મુક્ત થતો નથી અને આ સમયે ઓક્સિજનનું મુક્ત થવું તે મુખ્ય ઘટના બને છે. એટલે કે દિવસ દરમિયાન શ્વસનમાં વનસ્પતિ CO2 વાયુ ઉત્પન્ન કરે છે, તે પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં વપરાઈ જાય છે.
એટલે કે એને પોતાની ઊર્જાની જરૂરિયાત હોય છે દિવસ દરમિયાન, તેમાં તે એણે મેળવેલો CO2 વપરાઈ જાય છે, એટલે CO2 મુક્ત થતો નથી દિવસ દરમિયાન. એટલે દિવસ દરમિયાન O2 દૂર થવાની ક્રિયા એ મુખ્ય ઘટના બને છે. તો આ થઈ વનસ્પતિમાં વાયુઓનો વિનિમય, અથવા તો વનસ્પતિમાં કેટલીક વખત CO2 અને કેટલીક વખત O2 દૂર થાય છે. પ્રાણીઓમાં પર્યાવરણમાંથી ઓક્સિજન મેળવવા અને ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડથી છુટકારો મેળવવા વિવિધ પ્રકારના અંગોનો વિકાસ થયેલો હોય છે. અહીંયા પ્રાણીઓમાં મનુષ્ય પણ આવી ગયા, તો પ્રાણીઓમાં મનુષ્યનો પણ સમાવેશ થાય છે. તો બધા પ્રાણીઓ છે એ શ્વસનમાં ઓક્સિજન મેળવે છે અને CO2 દૂર કરે છે, તો એના માટે દરેક પ્રાણીઓમાં અલગ અલગ પ્રકારના અંગનો વિકાસ થયેલો હોય છે. સ્થળચર પ્રાણી એટલે જે જમીન પર રહેનારા પ્રાણી છે, તે વાતાવરણમાંથી ઓક્સિજન મેળવે છે. વાતાવરણમાં O2 સિવાય બીજા પણ વાયુ આવેલા છે, પણ સ્થળચર પ્રાણીઓ છે વાતાવરણમાંથી O2 એટલે કે ઓક્સિજન મેળવી શકે છે. પરંતુ જો પ્રાણીઓ પાણીમાં રહેલા હોય તો પણ પ્રાણીઓ જે પાણીમાં રહેલી જે જળસૃષ્ટિ છે, માછલી છે, બીજી બધી કેટલી બધી જળસૃષ્ટિ છે, તેઓ પાણીમાં રહે છે, તો તેઓને પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ કરવો પડે છે, તો તેઓ પણ શ્વસનમાં O2 જ લે છે. પણ પાણીની અંદર O2 જે પીગળેલા કે દ્રાવ્ય સ્વરૂપે રહેલો હોય છે તેનો ઉપયોગ કરવો પડે છે. હવે આપણને આપેલી છે પ્રવૃત્તિ 6.6. આ પ્રવૃત્તિ 6.6નો હેતુ છે માછલી અને મનુષ્યના શ્વસન દરની તુલના કરવી. એટલે પાણીમાં રહેતા પ્રાણીઓ અને મનુષ્ય બંનેના શ્વસનનો દર, શ્વાસ લેવાનો દર, એક મિનિટમાં કેટલી વખત શ્વાસ લે છે તેની તુલના કરવા માટે આ પ્રવૃત્તિ 6.6 આપણને આપેલી છે. એમાં કીધું છે કે માછલી ઘરમાં રહેલી માછલીનું અવલોકન કરો. ઘણા બધા આપણે જોઈએ છીએ કે ઘણા બધાના ઘરમાં નાનું એવું માછલી ઘર હોય છે, જેને આપણે એક્વેરિયમ તરીકે ઓળખીએ છીએ, તો એમાં માછલી રહેલી હોય તો એનું અવલોકન આપણને કરવાનું કીધેલું છે. હવે માછલી છે પોતાનું મોં ખોલી અને બંધ કરે છે, અને પોતાનું મોં ખોલી અને બંધ કરે છે ત્યારે તેની આંખોની પાછળ ઝાલર ફાટો આવેલી હોય છે. એટલે કે આ ઝાલર ફાટો કે ઝાલર ફાટોને ઢાંકતી ઝાલર ઢાંકણ પણ ખુલે છે અને બંધ થાય છે. એટલે માછલી જ્યારે પોતાનું મોં ખોલે છે તો આ ઝાલર ફાટો છે એ બંધ થાય છે, અને મોં બંધ કરે છે ત્યારે આ ઝાલર ફાટો ખુલે છે. શું મોં તથા ઝાલર ફાટોના ખુલવા અને બંધ થવાના સમય વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ છે? તો હા, સંબંધ છે. તો સૌથી પહેલાં તો આપણે જોઈએ કે ઝાલર ફાટ કે ઝાલર ઢાંકણ એટલે શું, કે કેટલીક માછલીની અંદર, બધી માછલીમાં હોતી નથી પણ કેટલીક માછલીમાં ઝાલર ફાટોને ઢાંકતી એક ગળી જેવી રચના હોય છે જેને ઝાલર ઢાંકણ કહેવામાં આવે છે. અને ઝાલર શું છે? આ ઝાલર કીધું એ શું છે? માછલીનું એક અંગ છે જેના દ્વારા તે શ્વસન કરે છે. તો માછલી શેના વડે શ્વસન કરે છે? તો ઝાલર દ્વારા શ્વસન કરે છે. શું માછલીના મોં તથા ઝાલર ફાટોના ખુલવા અને બંધ થવાના સમય વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ છે? તો હા, તો માછલી જ્યારે પોતાનું મોઢું ખોલે છે ત્યારે ઝાલર ફાટ જે ક્યાં આવેલી છે એની આંખોની પાછળ આવેલી છે તે બંધ થાય છે, અને જ્યારે પોતાનું મોઢું છે તે બંધ કરે છે ત્યારે આ ઝાલર ફાટ છે તે ખુલે છે. તો ગણતરી કરો કે માછલી એક મિનિટમાં કેટલી વાર મોં ખોલે છે અને બંધ કરે છે, અને તમે એક મિનિટમાં કેટલી વાર શ્વાસ અંદર અને બહાર કરો છો તેની સાથે સરખાવો. એટલે ટૂંકમાં અહીંયા માછલી અને મનુષ્ય છે બંનેના શ્વસન દરને સરખાવવાનું કીધેલું છે. તો માછલીનો શ્વસન દર છે એ મનુષ્ય કરતાં વધારે હોય છે, એટલે એક મિનિટમાં માછલી મનુષ્ય કરતાં અનેક ગણો વધારે શ્વસન દર ધરાવે છે, જ્યારે મનુષ્યનો શ્વસન દર છે એ પ્રતિ મિનિટ ઓછો હોય છે. તો આવું કેમ થાય છે? તો પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ હવામાં રહેલા ઓક્સિજનના પ્રમાણ કરતાં ખૂબ ઓછું હોવાથી જળચર પ્રાણીઓનો શ્વાસ દર સ્થળચર પ્રાણીઓની તુલનામાં ઘણો ઝડપી હોય છે. પાણીમાં ઓક્સિજન દ્રાવ્ય સ્વરૂપે હોય છે એટલે ઓગળેલો હોય છે. હવે પાણીમાં જે દ્રાવ્ય ઓક્સિજન છે એનું પ્રમાણ હવામાં જે ઓક્સિજન છે એના કરતાં ખૂબ ઓછું હોય છે, માટે જળચર પ્રાણીઓ છે શ્વસનમાં પાણીમાં ઓગળેલો ઓક્સિજન લે છે, માટે જળચર પ્રાણીઓનો શ્વાસ દર સ્થળચર પ્રાણીઓની તુલનામાં ઘણો ઝડપી હોય છે, કારણ કે એને પાણીમાં ઓગળેલા ઓક્સિજનને શ્વસન તરીકે લેવાનું હોય છે, જ્યારે સ્થળચર પ્રાણીઓ એટલે કે મનુષ્ય તેને હવામાંથી ઓક્સિજન લેવાનો હોય છે. એટલે મનુષ્યનો શ્વસન દર પાણીમાં રહેલા પ્રાણીઓ કરતાં ઓછો હોય છે. માછલી પોતાના મોં દ્વારા પાણી મેળવે છે. હવે માછલી છે એ શ્વસન કઈ રીતે કરે છે? ઓક્સિજન તો મેળવે છે, તો પણ કઈ રીતે મેળવે છે? તો માછલી પોતાના મોં દ્વારા પાણી મેળવે છે, એટલે પોતાનું મોઢું ખુલે છે તો એમાં પાણી અંદર લઈ લે છે મોઢાની અંદર, અને પ્રયત્નપૂર્વક તે ઝાલર સુધી પહોંચાડે છે.
માછલી છે પોતાનું મોઢું ખોલીને પાણીને અંદર લે છે અને તે ઝાલર સુધી તેને પહોંચાડે છે, જ્યાં એટલે કે ક્યાં ઝાલરમાં રુધિર દ્વારા દ્રાવ્ય ઓક્સિજન મેળવવામાં આવે છે. સ્થળચર પ્રાણી શ્વસન માટે વાતાવરણમાં રહેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે. સ્થળચર પ્રાણીઓની વાત કરી છે હવે કે સ્થળચર પ્રાણીઓમાં શ્વસન વાયુઓનો વિનિમય માટેની આવશ્યકતાઓ કે જરૂરિયાત જણાવો. આપણે જોયું વનસ્પતિઓમાં વાયુઓનો વિનિમય, હવે કીધું છે સ્થળચર પ્રાણીઓમાં વાયુઓનો વિનિમય માટે શું શું જરૂરિયાત છે. તો સ્થળચર પ્રાણી છે એ શ્વસન માટે વાતાવરણમાં રહેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે. વિવિધ સજીવોમાં આ ઓક્સિજન ભિન્ન ભિન્ન અંગો દ્વારા શોષણ પામે છે. એટલે સ્થળચર પ્રાણી વાતાવરણમાં ઓક્સિજનનો ઉપયોગ કરે છે તે સાચું, પણ પ્રાણીઓમાં પણ ઘણા બધા પ્રાણીઓ છે જેમાં મનુષ્ય પણ આવી ગયો. તો આ સજીવો છે, વિવિધ પ્રકારના સજીવોમાં આ ઓક્સિજન છે એ અલગ અલગ અંગો દ્વારા શોષાય છે. આ બધા અંગોમાં એક એવી રચના હોય છે કે જે તેની સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરે છે. એટલે કે વિવિધ સજીવોમાં ઓક્સિજન અલગ અલગ અંગો દ્વારા શોષણ પામે છે. આ અલગ અલગ અંગોની અંદર એવી રચના હોય છે કે જે તેની સપાટીનું ક્ષેત્રફળ જ્યાંથી તે શોષણ કરે છે, જે અંગ દ્વારા તેની સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરે છે, જે ખૂબ જ ઓક્સિજનયુક્ત વાતાવરણના સંપર્કમાં રહે છે. ઓક્સિજન તેમજ કાર્બન ડાયોક્સાઇડનું વિનિમય એટલે કે આપણે આ સપાટીની આરપાર થતું હોવાને લીધે સપાટી ખૂબ જ પાતળી અને નાજુક હોય છે. ઓક્સિજન અને CO2નું વિનિમય માટે સપાટી છે ભિન્ન ભિન્ન સજીવોમાં ભિન્ન ભિન્ન અંગો હોવાને કારણે તેની સપાટી ખૂબ જ પાતળી અને નાજુક હોય છે. આ સપાટીનું રક્ષણ કરવાથી, એટલે કે સપાટી ખૂબ જ પાતળી અને નાજુક છે તેથી તેનું રક્ષણ કરવું જરૂરી છે. તો રક્ષણ કરવાના હેતુથી તે શરીરની અંદર ગોઠવાયેલી હોય છે, માટે આ ક્ષેત્રમાં હવાને આવવા માટે કોઈ રસ્તો હોવો જોઈએ. એટલે કે વાત વિનિમય માટે સપાટી સુધી હવા આવવા માટેનો રસ્તો પણ હોવો જોઈએ. આ ઉપરાંત જ્યાં ઓક્સિજનનું શોષણ થાય છે તે વિસ્તારમાં હવા અંદર અને બહાર થવા માટે ખાસ એક ક્રિયાવિધિ હોય છે. એટલે કે ઓક્સિજન શોષણ પામતો હોય તે ક્ષેત્ર કે તે વિસ્તારમાં હવા અંદર અને બહાર જવા માટે, એટલે વાત વિનિમય થવા માટે એક ખાસ ક્રિયાવિધિ હોય છે. તો આ થયું સ્થળચર પ્રાણીઓમાં શ્વસન વાયુઓનું વિનિમય માટેની આવશ્યકતા અથવા સ્થળચર પ્રાણીઓમાં શ્વસન વાયુઓનો વિનિમય. આપણે આગળ જોયું વનસ્પતિમાં વાયુઓનો વિનિમય, ત્યારબાદ માછલી અને મનુષ્યના શ્વસન દરની આપણે તુલના કરી, અને હવે આપણે જોયું સ્થળચર પ્રાણીઓમાં શ્વસન વાયુઓનો વિનિમય. હવે આપણો આગળનો ટોપિક છે મનુષ્યનું શ્વસન તંત્ર, જે આપણે હવે પછીના લેક્ચરમાં જોઈશું. આજના લેક્ચરમાં બસ આપણે આટલું જ રાખીશું. જય સ્વામી નારાયણ.